આણંદના ઓડગામે પાણીની ટાંકી પાસે આવેલ નાગેશ્વર મહાદેવના પરિસરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઓડ સેન્ટર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવી. આ સુપ્રસંગે ઉદઘાટન વિધિ, પ્રદર્શન, ગોપેશ્વર દર્શન, પ્રાસંગિક પ્રવચન, મહાઆરતી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આપણા સર્વના કલ્યાણકારી શિવ પરમાત્માનું અવતરણ એક સાધારણ માનવ તન દ્વારા અવિનાશી ભારત ભૂમિ ઉપર થઈ ચૂક્યું છે. વર્તમાન સંગમ સમયે તેઓ સર્વ આત્માઓને ગીતા જ્ઞાન તથા સહજ રાજયોગનું શિક્ષણ આપી અધર્મનો વિનાશ તથા સદ્ધર્મની પુનઃ સ્થાપના માટે યોગ પરિવર્તનનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે. જીવન મુક્તિદાતા સર્વશક્તિમાન અને વિશ્વ કલ્યાણકારી પરમાત્માના આવરણ માટે આ ઉચિત અને શ્રેષ્ઠ સમય છે. જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર અધર્મ અને તે ભ્રષ્ટાચાર થશે ત્યારે ત્યારે ગુપ્ત રીતે પટકાયા પ્રવેશ કરીને પરમાત્મા બ્રહ્મતન દ્વારા અવતરણ કરશે. હાલ વિશ્વમાં ચોતરફ અશાંતિ, દુઃખ, મુશ્કેલીઓ, અન્યાય, અણુશસ્ત્રોની શોધ, પ્રકૃતિની આફતો, યુગ પરિવર્તન અને પરમાત્મા દ્વારા થનાર સર્જન વિસર્જનના કર્તવ્યોનો અણસાર આપે છે. શિવ ઉપાસના કરવાથી મન અને શરીરના રોગો દૂર થાય છે. મોટી સંખ્યામાં ગોપેશ્વર દર્શન માટે ભીડ ઉમટી સૌએ દર્શનનો લાભ લીધો. આજે ઓડ નિમિત્તે આપણે બ્રહ્માકુમારી દ્વારા ગોપેશ્વરના દર્શન અત્યારે રાખેલા છે. આજે આખા દિવસ નિમિત્તે, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજીનું મહત્ત્વ છે તો આપણે બધા જાણીએ જ છે. પણ શિવજીને કે દરેક દેવો પણ પૂજતા હોય છે અને એટલા માટે જે આગળ બતાવેલું છે કે શ્રીકૃષ્ણ છે સર્વગુણ સંપન્ન છે, સોળે કળાએ સંપૂર્ણ છે, એ પણ પોતાની ભક્તિ અને ભાવના પરમાત્મા શિવ પ્રત્યે અર્પિત કરી રહ્યા છે. અર્થાત એટલા માટે જ એમને કહેવાય છે દેવોના દેવ. દરેક દેવોના દેવ છે માટે દરેક દેવતાઓ માટેનો પ્રેમભાવ આપસમાં દર્શાવવા માટે આ એક પ્રકારની યાદગાર છે. અને એટલા માટે જ અહીંયા આગળ ગોપેશ્વર તરીકે ઓળખાય છે કે જે સમયે પરમાત્મા શિવે ગોપીભાવ ધારણ કર્યો અને ત્યારથી એમનું નામ પડ્યું છે ગોપેશ્વર. તો એની યાદગારમાં આપણે અહીંયા આગળ મહાશિવરાત્રી નિમિત્તે ગોપેશ્વર મહાદેવનું આયોજન કરેલું છે.